क्या बहुत सुंदर से, अस्थि भाति प्रिय रूपम नाम च इति अंश पंचकम आद्य प्रथम ब्रह्म रूपम जगत रूपम तथा द्वयम्। आप त्रण प्रकार थे, आप ब्रह्मनी सृजोवाना के अस्थि भाति प्रिय अने नाम रूप, आ पांच रूप जोवाय छे, अस्थि एटले अस्तित्व छे, भाति एटले प्रकाशे छे, प्रिय एटले आनंदमय छे, अने नाम रूप छे, आ बे छे ये ब्रह्म रूप छे। आद्य त्रयम पहला त्रण छे ते ब्रह्म रूप छे, जगत रूपम छे तो जगत रूप छे, बे छे, नाम रूप जगत थयुं एटले ब्रह्म रूप छे। नाम रूप नो नाश छे ने, नाम नो नाश थाय, रूप नो नाश थाय, बराबर छे ने, पर तो शुं रे, नाम तूटी पड्युं तो शुं रे, रूप तूटी पड्युं तो शुं रे, अस्थि रे, एक अस्तित्व रे छे, एनो कदी नाश नथी। ब्रह्मांड तूटी पड़शे, काले जोयुं ने कोई मोटुं ब्रह्मांड छे ए खरी पड़शे, तो पण जे सदा रहेशे ए अस्थि छे। पण अस्तित्व जड होय ने, अस्तित्व घणुं टके तेथी शुं थयुं, ते भाती छे, प्रकाशमान छे, ए ज्ञानमय छे, त्रीजुं ए आनंदमय छे, प्रिय छे। એમ રુદ્રારણ્યમાં બહુ સરસ યાજ્ઞનું કહ્યું છે, મૈત્રીને કહ્યું છે, મૈત્રી જે આત્માને પ્રિય ગણે છે એનું પ્રિય મરણ ધર્મી થતું નથી। આપણે શરીરમાં રહેલા વ્યક્તિને ચાહીએ છીએ, નામ રૂપ એમાં રહેલોને ચાહતા નથી, એનો કદી નાશ નથી। જા કો જાય પર સત્ત સનેવું, તાહે તે મિલે તને કછું સંદેહું। જા કો જાય, જેનો સત્તો પ્રેમ છે આત્મા પર, એ આત્માને મિલન થાય છે ને થાય છે। આ અદ્ભુત વાણી કહી કે નામ રૂપ છે જગત છે, અને અસ્થિ ભાતિ પ્રિય છે એ તત્વ છે, પરબ્રહ્મ છે, એનો કદી નાશ નથી। તો નામ રૂપની અંદર આપણે જોઈએ તો, દરેક નામમાં એને જોઈએ તો, દરેક રૂપમાં એને જોઈએ તો કામ થઈ ગયું। હરિવર વિઠ્ઠલા દરેક દેખાય, ભૂતે ભૂતે દેખી જે ભગવંત, એ જ્ઞાનેશ્વર છે, મને દરેક ભૂતમાં ભગવાન જોઉં છું, એ મારો ભક્તિ યોગ છે। એ ઘણી વાર મેં વાત કરી, આપ પણ વાત કરું, મને ઉમાશંકરભાઈ કહી, તમને બહુ યાદ રહી ગઈ છે। એની પાસે મોચી હતો ને મકાન પાસે, તો ચંપલ સીવડાવ સમા કરવા જાય, પેલો બધું પાટી પોલ રાખી, ટ્રંક મજાનો પીપળે બેઠો હોય, સીવતો હોય, ભજન ગાતો હોય, અને ચંપલ મૂક્યા કે આવો સાહેબ, આવો સાહેબ। તો ઉમાશંકરભાઈ તો વિદ્વાન માણસ ને, કવિ કે જો ભાઈ સાહેબ સાહેબ નહીં કહેવાનું, એટલે પેલો મોચી કહે છે, તમને કોણ કે છે, તમારું છે ને કહું છું, સબ સુરત મેરે સાહેબ કી, સબ સુરત મેરે સાહેબ કી, બીજું ક્યાંથી લાવશો? આ જો દ્રષ્ટિ આવશે તો નામરૂપ ભેદમાંની પાછળ જેની સાથે દ્વેષ હશે, વેર હશે, એ પ્રિય લાગશે। એક સાધુ હતા, એને કોઈને ખૂબ માયરા બિચારાને, લોહી જાણ કરી મૂક્યા, છોડીને ચાલો ગયો, કોઈને દયા આવી, લઈ ગયો, પાટા પીને કર્યા, રૂજ્યા, દૂધ પાતો હતો, મારા તમને કોને માર્યા, બીજો કોણ છે, દૂધ પૈસી જ મારી ગયો હતો, અસ્થિ ભાતિ પ્રિય, એ મારો પ્રિય છે। તો નામ રૂપ ચોકડી મૂકી દેશો તો મજા આવી જશે, તો આપણે એને ચોકડી મૂકી દઈએ શ્લોક ઉપર, હરિઓમ। પછી આ બ્રહ્માનું સ્વરૂપ સમજાયું કે ખ વાયુ અગ્નિ જલ ઉર્વિશું, દેવ તિર્યક નરાદિશુ અભિન્ના સચ્ચિદાનંદા વિદ્યતે નામ રૂપભી। નામ રૂપ શું કરે છે તો ખ આકાશ વાયુ અગ્નિ જલ ઉરી પૃથ્વી, આ પંચમહાભૂતો, એ દેવ તિર્યક નર આદિશુ, દેવમાં તિર્યકના પશુપંખીઓમાં અને મનુષ્યોમાં જે છે, અભિન્ના સચ્ચિદાનંદા, સત્ય અભિન્ન વસી રહ્યો છે, પણ ભિન્ના નામ રૂપ ભી, એ રૂપ જુદું છે, નામ જુદું છે, એ બ્રહ્મ છે। કીડો કયો, એમાં બ્રહ્મ જ રહ્યો છે, બ્રહ્મ કયો, બ્રહ્મ જ રહ્યો છે। નામ રૂપ જુદા કયો, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જોજવા, અંત તો હેમનું હેમ હોય, મારો મિત્ર ભાઈ એવો જ્ઞાની હતો, એ બોલો આમ ગાતો જુદું કે ઘાટ ઘડિયા પછી નામ રૂજવા, અંત તો હેમનું હેમ હોય, હેમ કર્યું હતું કે હેમ જ નહોતું કે અંતે તો એમનું એમ જ છે બધું, એટલે જે જો તો શાંતિ થઈ જાય, આનંદ થઈ જાય, બાકી તો બ્રહ્મનો આનંદ જ છે ને આમ તો। ચાલો એ આપણે ચોકડી મૂકી દીધી, આ ખ વાયુ આકાશ ગરમી પડશે તો તો બ્રહ્મ છો, ચિંતા કરવી નહીં, હા, તો એ એ નામરૂપ છે, એથી ભિન્નતા છે, બ્રહ્મ અભિન્નતા છે, એકત્વ છે, એ બાહ્ય જોયું, આ જોયું। ઉપેક્ષા નામરૂપે દે, ઉપેક્ષા કરીને
નામ રૂપની ઉપેક્ષા કરીને ઉપેક્ષા કરી, એમાં નજર ના નાખવી. એ બે બહારના, એ તો કપડાં છે. તો મિત્ર કુકવાર તો લેંગો પહેરીને આવે, કુકવાર તો સૂટ પહેરીને આવે, કોકર મિત્ર ઘણા કપડ પહેરીને આવે ને, તો કપડાને શું કેમ જોશું, આકાર શું કેમ જોશું, એની અંદરના મિત્રને જ જોઈએ. ઉપેક્ષા કરી, ઉપેક્ષે નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર સમાધિ સદા કુર્યા હૃદય વા અથવા ભય, આપની સમાધિને આવ્યું. આ નામ રૂપ ઉપેક્ષા કરીને અંદર જે સચિન રહ્યો છે એની આ સમાધિ કરવી, એટલે ધ્યાન કરવું. નામ રૂપને ભેદીને જુદા આકાર પ્રકાર વિકારમાં છે, એક તત્વનું કરીને હંમેશા સમાધિ સદા અભ્યાસ કરવો, નિત્ય અભ્યાસ કરવો. બરાબર છે? આપણે હમણાં જે વાત કરી એ વાત કે છે કે સમાધિ સદા કુર્યાત, સદા એ પ્રેક્ટિસ કર્યા જ કરવાની, સતત. આ શ્વાસ સુધી સાધ સંગ્રામ હૈ, રાત દિન જૂજના, જંત પર જંત કા કાઉ ભાઈ. સાધ સંગ્રામ હૈ, રેન દિન જૂજના, જંત પર જંત કા, યંત્ર છે ત્યાં સુધીનું કામ છે, શ્વાસ ઉચ્છવાસ સાથે. તો શ્વાસ ઉચ્છવાસ સાથે એની રટણા લાગી જાય, આ દ્રષ્ટિ કામે લાગી જાય, તો આપણો બેડો પાર થઈ જાય ચોક્કસ. બરાબર? ઉપેક્ષાનો સરસ કોઈ અર્થ કર્યો છે, ઉપેક્ષા કરવી ને, એની ઉપેક્ષા કરવી એટલે શું કે એનો અવજ્ઞા કરવી, અવહેલના કરવી. આપણે કહીએ કે એની ઉપેક્ષા કરજો, પણ કે ઉપેક્ષા પાસે બેસીને જોવું, તે ઉપ એટલે નજીક, ઈક્ષણ એટલે જોવું. કોઈ બહુ એવું લાગે તો બધા વાત પૂછવી, કેમ મોઢું કટાણું થઈ ગયું છે, કેમ દુઃખી થઈ ગયા છો, કેમ આ ઉગ્રતાથી આ વાતચીત કર્યા, પાણી લોટો પાવો. તિલક મહારાજને એક બહુ ગુસ્સે થઈ ગયા હતા કોઈ, બાલ ગંગા તિલક સામે, એટલે ગુસ્સે થઈને આવ્યા એકદમ, તમે પછાડા કરતા કે જૂના પંડિત તિલક, આવ બેસો બેસો, તિલક આવશો બેસો તો ખરા, પછી તિલક પાણીનું કરશું લે, લાકડી લેવા, પેલા પાણી પી લો ને પછી લાકડી મારજો. કે તો આ પ્રસંગ છે, ઉપેક્ષા એટલે તિરસ્કાર નહીં, અવજ્ઞા નહીં, મોઢું બગાડીને ફેરવી જવું નહીં, એને ડોન્ટ સ્પીક થઈ જવું નહીં. એટલે ભાઈ કહેતા હતા અમે ડોન્ટ સ્પીક છીએ, કે પણ ઉપેક્ષા પાસે બેસીને જોઉં, ભાઈ ઈક્ષણ કૃપ શાને માટે, અને શું કારણ છે, નિવારણ કરીએ. તો મૈત્રી વધતી જ જશે, પ્રેમ વધતો જ જશે, એનું કોઈ સીમા નહીં રહે. એ ભગવાનને ચાહે છે ને એના મિત્રોનો પાર રહેતો નથી. એ છે મેઘાણીએ મને એક પ્રસંગ આવ્યો, મેઘાણીનો પ્રસંગ આવ્યો. મેઘાણી દુલાભાઈ બેઠા હતા અને જેના હૃદયમાં માધુર્ય છે એની વાત કરે છે કે દુલાભાઈ એક બોલું છું, તમે પંક્તિ પૂરી કરો. બે કવિ મિત્રો, કે મીઠપવાળા માનવીને જગ છોડી જશે, મીઠપવાળા માનવી જગ છોડી જશે. દુલાભાઈ પૂરું કરો, તો કાગા એની કાણ ઘર ઘર મંડાશે, કાગા એની કાન ઘેર ઘેર, એને ઘેર ઘેર અટકે. મારો સ્વજન ગયો, અમારો મિત્ર ગયો, બંધુ ગયો. તો આપણે મિત્ર નથી, બંધુ નથી, કેટલો વખત કેટલો કાળ કોને ખબર છે. આ જો બ્રહ્મ જ્ઞાન આપણું ઉતરી ગયું આપણા નોકર ચાકર સાથે, આપણા પત્ની સાથે, મિત્ર સાથે, પતિ સાથે, ભાઈ કામ થઈ ગયું, એ જ માટે દાયવા છીએ આપણે. કા જે આવું છે, હવે શું રહ્યું, કેટલા શ્લોક રહ્યા, અચ્છા, હા, સવિકલ્પ.